ડીસામાં એક યુવાન ખેડૂતે કૃષિની ડિગ્રી મેળવ્યા બાદ આવેલી નોકરીઓની ઓફર ઠુકરાવી પોતાના ખેતરમાં જ સફળ ખેતીની શરૂઆત કરી છે અને કૃષિના જ્ઞાનને પગલે અત્યારે પોતાના ખેતરમાંથી લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. આ યુવાનનું નામ છે મયુર પ્રજાપતિ. મયુર પ્રજાપતિ બીએસસી એગ્રીની ડિગ્રી મેળવી છે અને ડિગ્રી મેળવ્યા બાદ મયુર પ્રજાપતિને અનેક કંપની દ્વારા નોકરીની ઓફર આવી હતી, પરંતુ મયુર પ્રજાપતિના મનમાં તો કંઈક અલગ ચાલી રહ્યું હતું અને મયુર પ્રજાપતિએ આ તમામ ઓફરોને ઠુકરાવી પોતાના પરંપરાગત વ્યવસાય એવા ખેતી તરફ ઝુકાવ કર્યો અને તેમનામાં રહેલા કૃષિ જ્ઞાન અને પરંપરાગત હુનરની મદદથી તેમની પરંપરાગત જમીન પર ખેતીની શરૂઆત કરી. પરંતુ આ શરૂઆત સામાન્ય કરતાં અલગ હતી. મયુર પ્રજાપતિ તેના અભ્યાસનો લાભ લઈને પોતાના ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી. સૌપ્રથમ મયુર પ્રજાપતિ સિઝન કરતાં પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું અને પોતે કરેલા અભ્યાસ પરથી શીખ લઈને મયુર પ્રજાપતિએ પોતાના ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઇટ હાઉસનું નિર્માણ કર્યું અને ઉનાળુ વાવેતરમાં થતી સક્કરટીટનું વાવેતર શિયાળામાં કર્યું અને શિયાળાની ઠંડીથી આ છોડને બચાવવા માટે વ્હાઇટ હાઉસ તૈયાર કરીને તાપમાન જાળવી રાખ્યું અને બટાટાનો પાક લીધા બાદ તેનું વાવેતર કર્યું ત્યારે આ છોડ એક માસના થઈ ચૂક્યા હતા અને ઉનાળાની ટેટીનો પાક એક માસ પહેલાં જ મેળવવાની શરૂઆત કરી દીધી હતી. તેમની આ ખેત પદ્ધતિથી અન્ય ખેડૂતોએ પણ પ્રભાવિત થઈ હવે મયુર માળીને તેમની નર્સરીમાં અત્યારથી જ ટેટીના વાવેતર માટે છોડ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપતા થઈ ગયા છે. એકદમ નાની વયમાં મયુર પ્રજાપતિએ પોતાના અભ્યાસ અને પારંપરિક અનુભવના આધારે તેમના ખેતરમાંથી વાર્ષિક આવક 8 ગણી વધારી દીધી છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટે સલાહ આપી રહ્યા છે. આપણો ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે. આપણા વડીલો આજ સુધી જૂની પદ્ધતિથી ખેતી કરી રહ્યા હતા, પણ હવે યુવા પેઢી એજ્યુકેશન લીધા બાદ એનો ઉપયોગ ખેતીમાં કરી રહી છે, જેના કારણે મબલક પાક અને માતબર રકમ મેળવી રહી છે. અમારી સાથે છે એક એવા જ ખેડૂત પુત્ર જેમનું નામ છે મયુરભાઈ પ્રજાપતિ, જેમણે BCA એગ્રી કર્યા બાદ નોકરી નથી કરી અને એમને ખેતી તરફ વળ્યા છે અને એ ખેતીથી તે મબલક પાક અને માતબર રકમ કમાઈ રહ્યા છે. મયુરભાઈ, આપને જે પ્લાન્ટેશન કરી રહ્યા છો તેનાથી આપને ફાયદો શું છે અને તમને ખેડૂતને આપ શું શું ફાયદો આપી શકો છો? સાહેબ, મારા ત્યાં છે ત્યાં એક એન્ટી ઇન્સેક્ટ નેટ હાઉસ છે અને એક ગ્રીન હાઉસ છે, બરાબર છે. એમાં અમે એવું કરીએ છીએ કે ખેડૂત છે ને સક્કરટીટી અને તડબૂચ જેવા બિયારણો અમને આપે છે અને અમે અમારા લેબર કોસ્ટ ઉપર 1 રૂપિયા પર પ્લાન્ટ એમને તૈયાર કરી અને સોઇલલેસ કલ્ચરમાં આપીએ છીએ. એનાથી ફાયદો એ થાય છે કે એમનો પાક 1 મહિના પહેલાં આવે છે, એટલે 1 મહિના પહેલાં આવવાથી અમને માર્કેટમાં એવો સારો એવો ભાવ મળે છે. પ્લસ એ ઉપરાંત બી અમને જે રોપા તૈયાર કરીને આપીએ છીએ જેમાં સૌથી વધારે પ્રોબ્લેમ નેમેટોડ અને વાયરસનો હોય છે આપણા વિસ્તારમાં, તો અમે અહીંયા સોઇલલેસ કલ્ચરમાં કરતા હોવાથી ત્યાં નેમેટોડ અને વાયરસનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી, એટલે ખેડૂતને એના ખેતી ખર્ચમાં એમાં ઘણો બચાવ થાય છે. આ ઉપરાંત અમે મરચીનું છે, પપૈયાનું છે, આ મોટા ભાઈ એમનું ચાલુ છે નર્સરીનું, એટલા માટે સારી એવી અમને વળતર મળે છે. આ અને જ્યારે મેં BSc એગ્રીકલ્ચર પૂરું કર્યું ત્યારે મને નોકરીની ઓફર આવી હતી, પણ મેં નોકરી ના કરતા અને ડૉક્ટર યોગેશ પવાર સાહેબ કેવી કે છે એમની સલાહ લઈને મેં આ નર્સરી યુનિટનું ચાલુ કરેલું છે અને એમાં મને 1 વર્ષની 40-45 લાખની આવકનો અંદાજો છે આ વખતે, અને સારી એવી અમને આમાંથી વળતર મળે છે અને ખેડૂતોને છે એ અમે ટોટલી સારા એવા પ્લાન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, એક હાર્ડનિંગ કરેલા પ્લાન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ, તેથી એમને ખેતી ખર્ચમાં બચાવ થાય છે અને સારા એવા પ્લાન્ટ એમને મળે છે. પહેલાં આપના વડીલો જ્યારે આપના ફાધરને બધા ખેતી કરતા હતા ત્યારે એમને ખેતીમાંથી કેટલું વળતર મળતું હતું અને અત્યારે કેટલું ડિફરન્ટ આવે? અત્યારે સાહેબ કેવું છે કે પહેલાં જે અમારા બાપદાદા ખેતી કરતા ત્યાં અમારી આ 15 વીઘા જમીન છે એમાંથી અમને 5-1 લાખની ઉપજ થતી હતી, જે હવે વધીને 40-45 લાખ સુધી અમે લઈને આવ્યા છીએ. આ હતા અમારી સાથે એક યુવા ખેડૂત પુત્ર જેમને નોકરી કરવાની જગ્યાએ ખેતી કરવાનો રસ્તો અપનાવ્યો છે અને બાપ દાદાની જે ખેતી હતી જે 5 લાખનું વળતર મળતું હતું એને અત્યારે 40-45 લાખ સુધી લઈ ગયા છે. ડીસાથી બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. મયુર પ્રજાપતિની ઉંમર ભલે નાની રહી, પરંતુ મયુરે વિજ્ઞાન અને પરંપરાગત અનુભવને પગલે અત્યારે ક્રાંતિ સર્જી દીધી છે અને સાબિત કરી બતાવ્યું છે કે વિજ્ઞાન અને અનુભવનો સંયોગ થાય ત્યારે કેવા ઉમદા પરિણામ મળે છે તે મયુર પ્રજાપતિએ કરી બતાવ્યું છે.